विद्यार्थी मित्रों, आज आप धोरण सात विषय विज्ञान टेक्नोलॉजी में प्रकरण एक अपने हजू चालूज है, जेनु नाम है वनस्पति में पोषण। वनस्पति पोषण कई रीते मेळवे छे, तेनो उपयोग ते कई रीते करे छे, अने पोतानो जीवन कई रीते पसार करे छे, तेना विषे आपणे अगाउना बे वीडियो जोया, तेमां आपणे शीखी गया छे। हवे वनस्पतिमां पोषणना बे प्रकार जोया हता, स्वावलंबी पोषण अने परावलंबी पोषण। के जे सजीव पोतानो खोराक जाते बनावी शके छे तेने स्वावलंबी पोषण कहे छे, अने जे वनस्पति पोतानो खोराक जाते बनावी शकता नथी એટલે કે અન્ય સજીવ ઉપર આધાર રાખે છે તેને પરાવલંબી પોષણ કહે છે। હવે આપણે વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો સમજવાના છે, તો જોઈએ વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો કયા છે। वनस्पति में पोषण अन्य प्रकारों में पहलो आवे छे परोपजीवी पोषण। परोपजीवी पोषण नी वनस्पति तरीके ओळखवामां आवे छे अमरवेल नामनी वनस्पति, के जे परोपजीवी पोषण धरावे छे। बीजो प्रकार छे कीटाहारी पोषण। कीटाहारी एटले के अन्य कीटकों नाश करी पोतानुं जीवन पसार करवुं। कीटाहारी पोषण में कलशपर्ण एटले के पर्ण एटले पांदळुं, अने त्रण नंबरे आवे छे मृतोपजीवी वनस्पति। जे आपणे खेतरमां जमीनमां अलग अलग जग्याए आपणे जोई शकीए छीए, दाखला तरीके फूग। तो आ वनस्पति में पोषणना अन्य प्रकारों आपणे आजे त्रण प्रकार विषे आपणे विस्तारथी माहिती मेळवीशुं। तो सौ प्रथम आपणे जोईए परावलंबी सजीव एटले के परोपजीवी पोषण। परोपजीवी पोषण में जोईए तो हरित द्रव्य धरावता न होय तेवा सजीवो पोतानो खोराक जाते बनावी शकता नथी। एटले के जे सजीव सक्षम नथी पोतानो खोराक बनावा माटे, તેઓ અન્ય ઉપર આધાર રાખે છે। આથી તેઓ સીધો કે આડકતરી રીતે વનસ્પતિ પર આધાર રાખે છે, અન્ય વનસ્પતિ પર આધાર રાખે છે। આવા સજીવોને પરાવલંબી કે પરપોષી સજીવ કહે છે, એટલે કે બીજા ઉપર આધાર રાખનારને પરપોષી અથવા પરાવલંબી તરીકે ઓળખવામાં આવે છે। મનુષ્ય અને પ્રાણીઓ પરાવલંબી સજીવો છે, જે આપણે અગાઉ વ્યાખ્યામાં જોઈ ગયા હતા કે જે બીજા પર આધાર રાખે છે। હવે કળશપર્ણ પાંદડું હરિત દ્રવ્ય ધરાવે છે, છતાં તે કીટકોનું ભક્ષણ કરે છે, એટલે કે પાંદડા ઉપર જે નાના નાના કીટકો બેઠા હોય તેનું ભક્ષણ કરી પોતાનો ખોરાક મેળવે છે। તેને આંશિક પરપોષી કહી શકાય, આંશિક એટલે કે થોડાક અંશે બીજા ઉપર આધાર રાખે છે। અમરવેલ નામની વનસ્પતિ હરિત દ્રવ્ય ધરાવતી નથી, તે અન્ય વનસ્પતિ પર રહી તેનો તૈયાર કરેલો ખોરાક શોષી લે છે, એટલે કે બીજી વનસ્પતિ પર ધરાવતો ખોરાક તે પોતાના માટે ઉપયોગ કરે છે, તેથી પરોપજીવી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે। આપણે જોઈએ તો જંગલમાં જોવા મળતી ફૂગ તે પણ હરિત દ્રવ્ય ધરાવતી નથી, છતાં તે મૃત એટલે મરી ગયેલા અને સડેલા પદાર્થમાંથી પોતાનો ખોરાક મેળવે છે, પોષણ મેળવે છે। આથી ફૂગને મૃતોપજીવી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે। વનસ્પતિ અને મૃતોપજીવી વનસ્પતિ પોતે ખોરાક બનાવતી ન હોવાથી તેઓ પરાવલંબી સજીવ તરીકે ઓળખાય છે। હવે આપણે જોઈશું કીટાહારી પોષણ। કીટાહારી પોષણ કોને કહીશું? તો કે જે કીટકોનો શિકાર કરીને તેનું પાચન કરી શકે છે, એટલે કે નાના નાના જીવડાઓ જંતુઓનો
શિકાર કરી પોતાના પોષણ તરીકે પ્રાપ્ત કરે છે. આ પ્રકારની વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહે છે. દાખલા તરીકે કલશપર્ણ વગેરે, તેમના છોડ ઉપર એક ખાસ પ્રકારની રચના હોય છે. ત્યાં કીટક જાય એટલે ફસાઈ જાય છે અને છૂટી શકતી નથી, જેથી તે પોતાનો જીવ પણ બચાવી શકતી નથી. અને કીટકનું પાચન કરી આ વનસ્પતિ પોતાના ખોરાકમાં પોષણ મેળવે છે. આવી વનસ્પતિને લીલા પાંદડા પણ હોય છે. તે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા વનસ્પતિ ખોરાક બનાવતી હોય છે અને અલગ અલગ જગ્યાએ જુદી જુદી જગ્યાએ ઊગી નીકળે છે. તેને પૂરતા પોષક તત્વો મળતા નથી. તેને પૂર્ણ કરવા માટે, પૂરતા પોષક તત્વો મળતા ન હોવાને કારણે તેને આ પોષક તત્વો પૂર્ણ કરવા માટે તેને કીટકોનું ભક્ષણ કરવું પડે છે. હવે આ વાત થઈ આપણી પરોપજીવી સજીવ, પરોપજીવી પોષણ અને કીટાહારી પોષણ. હવે છેલ્લે જોઈશું આપણે મૃતોપજીવી વનસ્પતિ. મૃતોપજીવી એટલે કે જે નાશ પામેલી છે તેવી વનસ્પતિ. તો કેટલીક વનસ્પતિ મૃત અને સડી ગયેલ પદાર્થ પર પાચક રસનો સ્ત્રાવ કરે છે. તેમનો ઝીણો ઝીણો સ્ત્રાવનો રસ ધરાવે છે અને દ્રાવણમાં ફેરવે છે, તેથી તેમને પોષક તત્વો શોષી પણ શકાય છે. આવા પ્રકારના સજીવને મૃતોપજીવી પોષણ કહે છે. જે વનસ્પતિ મૃત, જે વનસ્પતિ નાશ પામી હોય અને સડી ગઈ હોય, લાંબા સમય બાદ આપણને તે સડી સડેલી જોવા મળે, સડી જવું એટલે કે લાંબા સમય બાદ આપણે તેનો ઉપયોગ કરવા જોઈએ, પણ જ્યારે આપણને તે સડી ગયેલી નજરે પડે છે, તો આવી વનસ્પતિને મૃતોપજીવી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે મૃતોપજીવી વનસ્પતિમાં ફૂગ અને બિલાડીનો ટોપની સમાવેશ થાય છે. હવે આપણે આગળનો એક મુદ્દો બીજો જોઈશું. સહજીવન એટલે શું? સહજીવન કોને કહીશું? સહજીવન એટલે શું? ઉદાહરણ સાથે સમજૂતી જોઈશું આપણે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સહજીવન કોને કહીશું? તો તમને શબ્દ પરથી તો સમજ આવતી હશે કે સહજીવન, સહ એટલે સાથે, જીવન એટલે જીવન જીવવું, સાથે જીવન જીવવું એટલે સહજીવન કહેવાય. સહજીવનની વ્યાખ્યા જોઈએ. બે સજીવ સાથે રહી જીવતા હોય તથા પોષક તત્વો, વસવાટ, રહેઠાણ માટે સહભાગી બને એટલે એકબીજાને મદદરૂપ બને તેવા સંબંધને આપણે સહજીવન કહીશું. સહજીવન તરીકે બે સજીવો આપણે જોઈએ તો તે એકબીજાને લાભકારક હોય છે, એકબીજાને નુકસાન પહોંચાડતા નથી અને ખૂબ જ ફાયદાકારક હોય છે. ઉદાહરણ તરીકે લાઇકેનમાં લીલ અને ફૂગ, લાઇકેન નામની આ વનસ્પતિ છે. લાઇકેનમાં લીલ ફૂગ સાથે જીવન ગુજારે છે એટલે કે સહજીવન ગુજારે. તો આ ફૂગ અને લીલ વચ્ચે સહજીવનનો સંબંધ જોવા મળે છે. જ્યાં ફૂગનો વસવાટ, ત્યાં લીલને પણ વસવાટ હોય છે અને તે પાણી અને ખનિજ તત્વો આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો ખૂબ ધ્યાનથી સાંભળશો, તેને વારંવાર સ્ટોપ કરવા જેવો લાગે તો સ્ટોપ કરશો, પણ આ મુદ્દા ખાસ તમે સાંભળીને પોતાની નોટમાં ઉતારી ફરજિયાતપણે મારા નંબર ઉપર સેન્ડ કરજો. થેન્ક યુ.